આ રાજકોટ જિલ્લાનું મેસવડા ગામ છે. અહીં ગામના લોકોને કોરોનાનો ડર ઓછો અને રસીનો ડર વધારે છે. આ ગામના લોકો કોરોના રસીકરણનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે આરોગ્ય કર્મચારીઓ ગામમાં રસી મૂકવા માટે આવે છે ત્યારે ગામના લોકો ઘર બંધ કરીને વાડીએ જતા રહે છે. પણ મને કઈ વાંધો નથી, શું લેવું? બીક લાગી છે પણ કઈ વાંધો થવો જોઈએ ને, જરા કઈક તો થવું જોઈએ ને, તો લઈ આપણે કઈ છે નહીં. કારણ કે જો કે અહીંયા તો અત્યારે ગામડામાં તો બધા સાહેબ ખેતી કરે છે, ખેતાની ખેતીને હિસાબે અત્યારે ગામની હવા શુદ્ધ છે. અમારા ગામમાં એક પણ કેસ નથી. આખરે સરપંચે જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખીને ગામમાં રસીકરણ સર્વે માટે આરોગ્ય અધિકારીઓને નહીં મોકલવા માટે અપીલ કરવાની ફરજ પડી. ન લેવાનું કારણ રસી એ છે કે અમારે બધે વાડી વિસ્તારમાં રહેવાવાળા છે, અને જો કોઈ રસી લેવા અધિકારીઓ ડૉક્ટરો આવે તો ગામમાંથી માણસો 5-10 હોય તો ભાગી જાય છે. અમે ડૉક્ટરની ટીમ સાથે ઘરે ઘરે ફરીએ છીએ, પણ એમ કે અમારે લેવી નથી, અમને કાંઈ તબલ નથી, એના માટે અમે પ્રયત્ન પૂરા કરી પણ નથી. ગામ લોકો નીકળી જાય ઘરેથી, એટલે રાજકોટથી અધિકારી 10 વાગે આવે ત્યારે ગામ ખાલી થઈ જાય, બધા ખેતીવાડીમાં વહી જાય. મેસવડા એકલું ગામ નથી જ્યાં લોકોને રસી લેતા ડર લાગી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે રાજકોટ જિલ્લાના લગભગ 50 એવા ગામ છે જ્યાં લોકો રસીકરણનો વિરોધ કરી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે કેટલાક ગામના લોકો અંધશ્રદ્ધાને કારણે રસી લેતા ડરી રહ્યા છે. તેમને લાગે છે કે સ્થાનિક દેવતાના આશીર્વાદથી તેમને ત્યાં કોરોના નથી પ્રસર્યો. જો તેઓ રસી લેશે તો દેવતા કોપાયમાન થઈ જશે. જો કે મેસવડા ગામના લોકો આવી કોઈ પણ વાતને નકારે છે. ના, એવું હજી સુધી અમે કાંઈ સાંભળ્યું નથી. ગામમાં એવું છે કે કોરોનાની રસી લેવાથી અમુક માણસો એવો ભ્રમ છે ને કે આમાં બીમાર થઈ જાય ને, એવું કાંઈ થાય કે વધારે બીમાર થઈ જાય ને આપણે કાંઈક થઈ જશે, તો એવો ભ્રમ છે. એકચ્યુઅલી એવું હકીકતમાં હોતું નથી. હું પોતે 2 ડોઝ દેવડાવી અને લઈ ચૂક્યો છું, છતાંય ઘણી અમારા પ્રયત્નો ઘણા બધા ગામ લોકોને છે કે બધા રસી ઘરે ઘરે જઈને લઈએ. વિછિયા ગામ પણ આવું જ એક ગામ છે જ્યાં બહારથી આવેલા લોકોને કારણે સંક્રમણ ફેલાયું અને 5 લોકોના જીવ ગયા. હવે ગામના લોકો આરોગ્ય અધિકારીઓને ગામમાં પ્રવેશવા દેતા નથી. તો બારવડા ગામના લોકોને ડર છે કે રસી લેવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આ તરફ રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારી નિલેશ શાહ BBCને કહે છે કે લોકો રસી લેતા ડરે છે કારણ કે લોકોમાં ભય અને ગેરસમજ છે, જેને દૂર કરવા માટે રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મીઓની ટીમ ઉતારવામાં આવી છે.